हेलो फ्रेंड्स, केम छो? मजा में फरी एक वक्त तमारू स्वागत है तमारी पोतानी चैनल अनंत एजुकेशन में। विद्यार्थी मित्रों, लास्ट वीडियो में आपणे जोयुं इन्स्योरन्स शू छे, वीमो कया कया प्रकार छे, शू सिद्धांतो छे, बधुं ज ए पार्ट में शीखी गया छीए। जो तमे हजु सुधी नथी जोयो ए भाग तो जोई लो। बराबर, तो आ भाग में आपणे जोईशुं વીમાનું ખાનગીકરણ થી બરાબર, અને બીજું જોડે શીખીશું ટપાલ। તો ટપાલ સેવા વિશે પૂરેપૂરી માહિતી મેળવવાના છે આ વિડીયોમાં। બરાબર, તો બહુ જ અગત્યનો આ વિડીયો છે, તમને બહુ જ જાણવા મળશે, તો વિડીયો પૂરેપૂરો જોજો। અને વિદ્યાર્થી મિત્રો, ખાસ જો તમે હજુ પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી કરી લો, કારણ કે તમને આપણી ચેનલ પર મળવાનો છે પૂરેપૂરો સપોર્ટ। તો જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જોડાયેલું બેલ આઇકન દબાવી દો, એટલે જ્યારે પણ હું તમારા માટે વિડીયો મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળે અને તમે એક પણ વિડીયો મિસ ના કરો। तो हवे इंट्रो स्टार्ट। વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે ઇન્સ્યોરન્સ વિશે પૂરેપૂરી માહિતી મેળવી હતી, એટલે કે વીમા વિશે પૂરેપૂરી માહિતી મેળવી હતી। અને એમાં એ પણ મેં તમને કીધું હતું કે મેં કયો ઇન્સ્યોરન્સ લીધેલો છે અને તમારે શા માટે ઇન્સ્યોરન્સ લેવો જોઈએ। તો એ વિડીયો જો તમે હજુ સુધી નથી જોયો તો જોઈ લેજો, બહુ બધી માહિતી તમને મળશે। બરાબર, હવે વાત કરી વીમાનું ખાનગીકરણ, તો સૌથી પહેલાં મનમાં ક્વેશ્ચન થાય કે વીમાની શરૂઆત ભારતમાં ક્યારથી થઈ હશે? તો ભારતમાં જો વીમાની શરૂઆત છે બ્રિટિશ હકુમત જે હતી, એટલે કે બ્રિટિશનું જે શાસન હતું અંગ્રેજોનું, ત્યારથી શરૂ થઈ ગઈ હતી વીમાની શરૂઆત। બરાબર, હવે ભારતમાં વીમાની જે શરૂઆત થઈ એ સૌપ્રથમ ખાનગી ક્ષેત્રથી થઈ। ખાનગી અને સરકારી બે ક્ષેત્ર છે। બરાબર, સરકારી જેમ કે SBI બેંક છે, બરાબર, ટપાલ સેવા સરકારી છે, તો એ સરકારી, ને ખાનગીમાં HDFC બેંક કે પછી કોઈ પણ કુરિયર સર્વિસ, એ ખાનગી ક્ષેત્ર છે। તો શરૂઆત થઈ ખાનગી ક્ષેત્રથી, અને ખાસ એમાં પણ વિદેશી કંપની, જે વીમા કંપનીની જે વિદેશી કંપનીઓ હતી ખાસ, એમણે ભારતમાં વીમા કાર્યની શરૂઆત કરી। શા માટે? કારણ કે બ્રિટિશ હકુમત હતી, અંગ્રેજોનું રાજ હતું, અને ભારત એક મોટું માર્કેટ હતું, અને વીમાની જરૂરિયાત તો હતી જ, એટલે પછી વિદેશી કંપનીઓએ પોતાનું, મતલબ કહેવાય ને કે બિઝનેસ કરવા માટે ભારતમાં પણ શરૂઆત કરી। હવે એ સમયે, મતલબ પછી પણ અયોગ્ય વેપારી રસમો આચરવામાં આવતી હોવાના આક્ષેપોને કારણે 19મી જાન્યુઆરી 1956ના રોજ, તારીખ યાદ રાખજો, 19મી જાન્યુઆરી 1956ના રોજ વટહુકમ દ્વારા જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું। બરાબર, તો જીવન વીમાનો જે બિઝનેસ છે એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, ઓકે। અને ભારતીય જીવન વીમા નિગમ, એટલે કે LIC, એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ, અને આમ જીવન વીમા ક્ષેત્રે, જીવન જે લાઈફ ઇન્સ્યોરન્સ આપણે વાત કરી હતી ગયા વિડીયોમાં કે કયા કયા પ્રકાર જે ઇન્સ્યોરન્સના, બરાબર, એમાં ખાસ લાઈફ ઇન્સ્યોરન્સ અને બીજું જનરલ ઇન્સ્યોરન્સ, તો અહીંયા જે જીવન વીમા ક્ષેત્રે છે લાઈફ ઇન્સ્યોરન્સ, એટલે કે LIC જે એક હથું ઇજારાની શરૂઆત થઈ, એટલે કે બહુ જ સિમ્પલ, એક જ કંપની હોય તો બધા એમાં જ જવાના, એટલે બધા LIC જ્યારે લાઈફ ઇન્સ્યોરન્સ લેવાનું શરૂઆત કર્યું તો કોને યાદ આવે? LIC સિમ્પલ, એટલે LIC પોલિસીઓ બહુ વેચાઈ, અને પછી એનું મતલબ જે કહેવાય ને કે બિઝનેસ પણ સારો એવો ચાલ્યો એક હતું, પછી નવી નવી કંપનીઓ આવતી રહી। બરાબર, હવે જો બીજું છે, સામાન્ય વીમાની શરૂઆત ભારતમાં બ્રિટિશરો દ્વારા થઈ હતી। બરાબર, તો સામાન્ય વીમા ઉપર પણ સમયાંતરે નિયંત્રણ મૂકાતા રહ્યા, જે આઝાદી પછી પણ ચાલુ રહ્યા, જેમ કે 1972માં સામાન્ય વીમા કરાર રાષ્ટ્રીયકરણ કાયદા દ્વારા 1 જાન્યુઆરી 1973 થી તમામ સામાન્ય વીમા કંપનીઓનું પણ રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, એટલે કે કોઈ વિદેશી કંપનીનું એમાં કોઈ હાથ ન રહે। બરાબર, મતલબ એનું કોઈ, મતલબ વિદેશી કંપની ના ચલાવે, ભારતની કંપની જ ભારતમાં વીમો આપશે એ ટાઈપે। બરાબર, સમજ્યા તમે રાષ્ટ્રીયકરણ એટલે? હવે વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા માટે એક સમિતિની રચના થઈ, જેના અહેવાલના કારણે ભારત સરકારે વિદેશી વીમા કંપનીઓને ભારતીય કંપનીઓ સાથે સહયોગમાં વીમાનો ધંધો કરવાની જોગવાઈ કરી। પછી એક સમિતિની રચના થઈ કે ભાઈ ચલો ભારતની જ કંપની હોય અને ભારતમાં વીમો આપે, સારી બાબત છે, પણ એમાં પછી શું થાય કે પછી બહુ બધી કંપનીઓ ના મળે, વેરાયટી ના મળે, મતલબ કહેવાય ને કે ભાઈ ચલો આપણે મોબાઈલ ફોન છે, જેમ કે મોબાઈલ ફોન લેવા જે ઘણી બધી કંપનીઓ છે, તો હવે ભારતની જેટલી કંપનીઓ હોય તો પછી સેમસંગ છે, નોકિયા છે, MI છે, વિવો, ઓપ્પો, બધા જતા રહે બહાર, બરાબર, કે ચલો એકલી ભારતની કંપની જ વેચશે તો આપણને એટલી વિવિધતા મળે ના મળે, બરાબર, એટલી પસંદગી મળે ના મળે।
અને એટલા માટે જ એક સમિતિએ નક્કી કર્યું કે ચલો ભાઈ ભારત સરકારે વિદેશી વીમા કંપનીઓને પણ ભારતીય, એટલે કોઈ ભારતની કંપનીઓ કોઈ વિદેશી કંપનીઓ, જેમ કે ઇફકો ટોક્યો, જેમ કે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, જેમ કે બોલો બોલો મનીપાલ સિગ્ના, મતલબ તમે તો તમે બોલી નહીં શકો પણ સર્ચ કરજો તમને બહુ બધી માહિતી મળશે એ બાબતે, બરાબર. તો એવી ઘણી બધી મતલબ બે કંપનીઓ ભેગી મળીને, એક વિદેશી કંપની અને એક ભારતીય કંપની સહયોગથી ધંધો કરવાની જોગવાઈ કરી. અને 1999માં વીમા નિયમન અને વિકાસ સંસ્થા એટલે કે IRDA, જેનું ઇંગ્લિશમાં પૂરેપૂરું નામ છે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, IRDA, બરાબર. તો વીમા નિયમન અને વિકાસ સત્તા આજે સ્થાપના થઈ, બરાબર. તો આ જે છે એનું કામ શું હતું? તો આ એક સંસ્થા છે, બરાબર. અને ભારત વીમા નિયમન અને વિકાસ સત્તા એ ભારતની સર્વોચ્ચ સ્વાયત્ત કાયદાકીય સંસ્થા છે, જે વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસનું કાર્ય સંભાળે છે, એટલે કે નિયમો નક્કી કરી શકે, ચલો બેઝિક, બરાબર. પછી IRDA એક્ટ 1999 દ્વારા ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્રના દ્વાર ખોલવામાં આવ્યા, અને આવી ખાનગી વીમા કંપનીમાં વિદેશી સીધું રોકાણ એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ 26% એટલું 26% સુધી કરવામાં પરમિશન આપી શરૂઆતમાં, અને પછી 2015માં 49% સુધી કરવામાં આવી, અને પછી 2021માં જે આ બુકમાં નથી એમાં 74% સુધી કરવામાં આવી, એટલે કે 74% જેટલું ઇન્વેસ્ટમેન્ટ કોઈ વીમા કંપની જે બહારની છે કરી શકશે, બરાબર. તો આમ વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધું સીધું, અહીંયા 49%, એટલે આપણે 49% જ રાખીશું, બરાબર, ઓકે. અને એટલું મૂડી રોકાણ કરી શકશે, મતલબ ઓલમોસ્ટ 50%, પૂરેપૂરું 50% નહીં પણ 49% સુધીનું મૂડીરોકાણ કરી શકશે. તો IRDAના મુખ્ય ઉદ્દેશોમાં આનું મેઇન રીઝન શું હતું? એક તો જુઓ, વિદેશી કંપનીઓ આવે તો ઓબ્વિયસલી એ લોકો સસ્તામાં કદાચ પોલિસી આપે, બરાબર, વધારે સારી સર્વિસ આપે. તો આમ વીમાધારકોને સૌથી પહેલાં તો વધુ પસંદગી મળે, વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા દ્વારા ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા મળે, કે ચલો વધુ સારી સર્વિસ મળી શકે. અર્થતંત્ર માટે ભંડોળ મેળવવા બી ચલો એટલા પૈસા પણ આવશે ને દેશમાં, ઓબ્વિયસલી. પછી વીમા કંપનીઓમાં સ્વનિયંત્રણ લાવવું અને ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવી વગેરે વગેરે છે, ઓકે. તો સિમ્પલ, તો પછી IRDAના જે મુખ્ય ઉદ્દેશ્યો છે કયા કયા છે? તો આ ઉદ્દેશ્યો છે, બરાબર, ઓકે. તો IRDAના ઉદ્દેશ્યો લખો, તો આ પ્રશ્ન પૂછાય તો આ લખવું પડે તમારે. હવે વિદ્યાર્થી મિત્રો, જોઈએ ટપાલ સેવાઓ. તો બહુ જ અગત્યનો ટૉપિક છે, અને તમે ટપાલ મતલબ વિચારો, મે બી કદાચ તમે ટપાલ જોઈ જ હશે, ઘણા બધા વિદ્યાર્થીઓ ન પણ જોયું હોય. તો ટપાલી છે, ટપાલ આવવા આવતા, અને ખાસ મતલબ એ એક કહેવાય ને કે ફિલિંગ જ કંઈક અલગ હતી, કારણ કે હવે તો શું વોટ્સએપ છે, તરત જ તમે એક સેકન્ડમાં, મતલબ એક સેકન્ડ પણ ન લાગે, તરત ક્લિક કરો ને અહીંયા તરત માહિતી આવી જાય. એવી સર્વિસ હવે મળી ગઈ છે, પણ તે સમયે મતલબ જ્યારે આવી સર્વિસ ન હતી ત્યારે ટપાલ એક સંદેશા વ્યવહારનું બહુ જ મોટું માધ્યમ હતું, બરાબર. મતલબ પત્ર આવે ને ત્યારે આપણે વાંચવાની પણ મજા આવે એમ, બરાબર, કે ભાઈ ચલો શું લખેલું હશે, ઓકે. અને બહુ વિચારી વિચારીને લોકો પત્ર લખે, અને પછી એને વાંચવાની મજા જ કંઈક અલગ હોય, એનો જવાબ પણ પાછો આવે. પણ ટપાલ ફક્ત મતલબ જે આ પત્ર વ્યવહાર માટે જ નહીં, પણ ઘણી બધી સેવાઓ બીજી પણ આપે છે, એના વિશે પણ માહિતી મેળવીશું, બરાબર. તો લેખિત માહિતી સંચારમાં ટપાલ સેવાઓ મહત્ત્વની છે. પોસ્ટ ઓફિસ, બરાબર, પોસ્ટ, ટપાલ સેવા દ્વારા માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી અને ક્ષતિરહિત પહોંચાડવી જરૂરી છે, બરાબર. એટલે ટપાલ સેવા શું કરે છે? એક માહિતી એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ પહોંચાડે છે, બરાબર. હવે ખાનગી ટપાલ સેવા એટલે કુરિયર સર્વિસ અથવા આંગડીએ દ્વારા પણ આવી સેવા મળી શકે, એવું નથી કે ચલો સરકારી જ છે, બરાબર. પણ પોસ્ટ ઓફિસ છે એ આપણી જે ગવર્નમેન્ટ જે છે એ આ સેવા મતલબ જે કુરિયરનું કામ ને ઘણું બધું કામ કરે છે, બરાબર. કઈ કઈ સેવાઓ જે આપણે જોઈશું જ. તો ભારત સરકારના ટપાલ ખાતા દ્વારા પણ આવી સેવાઓ વ્યક્તિ અને ધંધાકીય એકમોને મળી શકે છે, આ બંનેને મળી શકે, બરાબર. એવું નહીં કે ફક્ત બિઝનેસને જ, બરાબર, પર્સનલી પણ મળી શકે. અને 150 કરતાં વધુ વર્ષોથી ભારતીય ટપાલ ખાતું દેશમાં માહિતી સંચારની સેવા પૂરું પાડતું મહત્ત્વનું ખાતું છે. કેટલા? 150 કરતાં વધુ વર્ષોથી, વિચારો તમે, 150 વર્ષ,
કોને કીધા હે, રાઈટ? તો ટપાલ ખાતું, ટપાલ સેવાઓ સિવાય પણ ઘણી બધી સેવા જેમ કે મની ઓર્ડર છે, નાની બચત છે, બધા વિશે આપણે માહિતી મેળવવાના છે બરાબર. અને બીજું આમાં ખાસ જે છે કે ભાઈ જે આ સેવાઓ છે ને, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, ભારત સરકારની ઘણી બધી યોજનાઓ માટે એક એજન્ટની સેવા પણ આપે છે. એજન્ટ હોય બરાબર, ટપાલના પણ એજન્ટ હોય છે, પોસ્ટના, LIC ના પણ એજન્ટ હોય છે બરાબર. તો બધું આપણે જોવાના જ છે આગળ. ઓકે, પછી નેક્સ્ટ છે, નિવૃત્તિ પેન્શનની ચૂકવણી જેવા કાર્યો પણ સંભાળે છે. ટપાલ ખાતાને બેન્કિંગ સેવાઓ માટેની પણ પરવાનગી મળેલ છે હવે તો, અને હવે તો ઓનલાઈન પણ થાય છે કેટલાક કામ. અને તેથી ટપાલ ખાતું અન્ય બેન્કોની જેમ પોતાની સેવાઓ ગ્રાહકોને આપે છે. અને ટપાલ ખાતું 1.5 લાખ કરતાં પણ વધુ પોસ્ટ ઓફિસ ભારતમાં ધરાવે છે. ઇનકેસ ઇન ફ્યુચર જો ટપાલ સેવા છે એ બેંકમાં કન્વર્ટ થઈ ગયા ધારો કે, તો વિચારો 1.5 લાખ, મતલબ ગામડાઓ જે 90% કેટલા, 90% પોસ્ટ ઓફિસો ગ્રામીણ વિસ્તારમાં આવેલ છે, ખબર પડી? એટલે 90% વિસ્તારમાં બધે જ બેંક મળી બની જાય બરાબર. તો ઇન ફ્યુચર એ બી પોસિબિલિટી તો છે જ બરાબર. તો જો સૌથી પહેલાં હવે આપણે અલગ અલગ સેવાઓ સમજીએ. મજા તો આવે છે ને, કમેન્ટ કરજો હા, અને પાણી વાણી વચ્ચે પીતા રહેજો પાછા. જો હવે સૌથી પહેલાં છે સામાન્ય ટપાલ પત્રો. તો આ તો સિમ્પલ છે કે જે માહિતી મોકલવાની હોય તે પત્ર કે પરબિડીયાના સ્વરૂપમાં આપણે મોકલી શકીએ. કાંકુ મતલબ તમે સર્ચ કરજો તો તમને મળી જશે, એમાં લખીને એમાં જ એડ્રેસ બધું આવે બરાબર. અને ડાયરેક્ટ એક પત્ર જેવું હોય, એક કહેવાય ને કે પોસ્ટકાર્ડ બરાબર. તો એ રીતે અથવા પરબિડીયામાં આપણે પત્ર લખો અને પછી એ માહિતી પહોંચાડી શકાય બરાબર. સામાન્ય ટપાલ પત્રો કહેવાય. એની ઉપર ટિકિટ લગાડવાની હોય બરાબર, અને એ ટિકિટના પણ અલગ અલગ ભાવ હોય, જેવું મતલબ ટિકિટ જે જગ્યાએ મોકલવાનું હોય એ પ્રમાણેની ટિકિટ લેવાની હોય. પછી છે નેક્સ્ટ, નોંધાયેલી ટપાલ એટલે કે રજિસ્ટર્ડ પોસ્ટ. હવે ટપાલ ખાતું નોંધાયેલી ટપાલ એટલે કે રજિસ્ટર્ડ પોસ્ટની પણ સેવા આપે. હવે આવી નોંધાયેલી ટપાલ જેને મોકલવામાં આવી હોય તેને ડિલિવરી આપવામાં આવે છે, ત્યાં જઈને ડિલિવરી આપશે બરાબર. સાયકલ લઈને બહુ જ મતલબ તમે જોયા હશે ટપાલીઓ. તો આવી સેવા માટે સામાન્ય ટપાલ કરતાં વધુ કિંમત ચૂકવવી પડે. અને જો મોકલનારને નોંધાયેલી ટપાલ મોકલેલ વ્યક્તિને મળી છે તેના પુરાવા સ્વરૂપે, ધારો કે ચલો મળી ગઈ, માહિતી પહોંચી ગઈ છે, ટપાલ પહોંચી ગઈ છે, એની પણ જો પ્રૂફ જોઈતું હોય તો એના માટે પણ એક્સ્ટ્રા થોડા પૈસા આપવા પડે, થોડા રૂપિયા આપવા પડે. ઓકે, પૈસાથી તો કંઈ કામ ના થાય, રૂપિયાથી બરાબર. અને બીજું હવે તો કેવું થઈ ગયું છે, ફ્લિપકાર્ટ ઉપર તમે કંઈ વસ્તુ મંગાવો તો આખી પૂરી ડિટેલ આવે બરાબર. અને અહીંયા તમારે એમ ડિલિવર થઈ ગયું છે એના માટે પણ તમારે એક્સ્ટ્રા રૂપિયા આપવા પડતા. પણ એ સમયની વાત કંઈક અલગ હતી બરાબર. ઘેર ઘેર ફોન નહોતા કે ભાઈ ચાલો ફોન કરીને ખબર પડે, ટપાલ આવતી એટલે ખબર પડતી કે ચલો વસ્તુ પહોંચી છે બરાબર. અને આ વાત છે 1970-80-90 બરાબર, એ સમય તો મેં બી નહીં જોયો, પણ એમ એક અલગ જ હશે. તમે યુટ્યુબ પર પણ સર્ચ કરશો ને, મતલબ 1974-75ની સ્પીચ, જવાહરલાલ નહેરુની સ્પીચ, ગાંધીજીની સ્પીચ, અથવા પછી ઇન્દિરા ગાંધીની સ્પીચ, નરેન્દ્ર મોદીની જૂની સ્પીચ, તો તમને બહુ બધી સ્પીચો મળશે અને બહુ બધું જોવા મળશે એમ અલગ જ. અમદાવાદ, ઓલ્ડ અમદાવાદ, અથવા મતલબ જૂના જૂના વિડીયો જોજો, તમને બહુ મજા આવશે. હવે જો નેક્સ્ટ છે પાર્સલ સેવા. પાર્સલ તો જે વસ્તુઓની હેરફેર કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય તેવી બધી જ વસ્તુઓ પાર્સલ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકાય છે. પાર્સલ કરી શકાય. હવે કાયદા દ્વારા પ્રતિબંધિત એટલે જેમ કે ચલો ગુજરાતમાં દારૂ પ્રતિબંધિત છે, તો ધારો કે આપણે પાર્સલ ના કરી શકીએ, રાઈટ? પછી જેમ કે ડ્રગ્સ બરાબર, જે પ્રતિબંધિત છે, એટલે આમાં લખ્યું છે કે ભાઈ કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય. પછી જરૂરિયાત મુજબ આવા પાર્સલનો વીમો પણ લઈ શકાય, ઇન્સ્યોરન્સ પણ લઈ શકાય. ચલો પાર્સલ મોકલે એનો ઇન્સ્યોરન્સ લો, ધારો કે પાર્સલ ખોવાઈ ગયો બરાબર, કોઈ ઇનકેસ કંઈક કારણોસર, તો પછી એનો વીમો હોય એટલે એનું કોઈ ટેન્શન નહીં બરાબર. પછી કોઈ પણ પોસ્ટ ઓફિસથી પાર્સલનું બુકિંગ કરી શકાય. તમારા ગામ કે તમારા શહેરમાં પણ પોસ્ટ ઓફિસ હશે તો ત્યાંથી તમે આ બુકિંગ કરી શકો છો. સામાન્ય રીતે પાર્સલ મોકલનાર પાર્સલ મોકલવાની ફી પોસ્ટ ઓફિસને ચૂકવે છે, સામાન્ય રીતે બરાબર. કેટલીક વખત એવું થાય કે તમારે ટપાલ જોઈએ છે, તમે પૈસા આવો બોલ, આવું પણ થાય બરાબર. એટલે ટપાલ મોકલવાવાળો તો એમને ટપાલ મોકલી દે, પણ પછી ટપાલ ઘેરાવે એટલે લાવો 5 રૂપિયા 10 રૂપિયા બરાબર, ટપાલ આવી છે લેવી હતી, કે ટપાલ નહીં મળે. અને ઘણી વાર તો એવું બી થતું કે ટપાલ લેવાવાળો એમ કે ભાઈ ચાલશે, અમારે નહીં જોઈતું, જવા દો, નહીં પૈસા નહીં આપી અમે. મે બી કદાચ કોઈની જોડે હતા, તમારા દાદા દાદી કે તમારા મમ્મી પણ પૂછ્યો, એમની જોડે કદાચ આવું થયું હશે
બરાબર, અને થયું હોય તો કમેન્ટ કરજો, હા સર આવું થયેલું છે. ઓકે, તો વેલ્યુ હવે નેક્સ્ટ છે, મતલબ સિમ્પલ ખબર પડી કે ભાઈ ચલો પૈસા જે છે મોકલવાવાળો ફી આપી દે, ભાઈ ચલો આટલા રૂપિયા આ પાર્સલ મોકલવાનું છે, પેક કરીને આપી દીધું, એડ્રેસ વેડ્રેસ લખી દીધું. નેક્સ્ટ છે વેલ્યુ પેએબલ પોસ્ટ VPP. હવે ઉત્પાદક કે વેપારી ગ્રાહકના ઓર્ડર પ્રમાણે પાર્સલથી ટપાલ ખાતા દ્વારા માલ મોકલાવે, જેમ કે ડિલિવરી, બરાબર, આપણે ડિલિવરી હમણાં જોઈએ એ ટાઈપનું જ સમજો સેવા, જે માટે માલ મળે ત્યારે ગ્રાહક પાર્સલ સેવાની કિંમત તથા માલની નક્કી કરેલી કિંમત ચૂકવણી ટપાલ ખાતાને કરે છે. પે ઓન ડિલિવરી, કેશ ઓન ડિલિવરી, બરાબર, પે ઓન ડિલિવરી એની જગ્યાએ કેશ ઓન ડિલિવરી, બરાબર. ટપાલ ખાતું મેળવેલ રકમ ઉત્પાદક કે વેપારીને ચૂકવે છે, એકદમ ઇઝી છે, બરાબર, ખબર પડી ગઈ. ત્યારબાદ છે સ્પીડ પોસ્ટ, ઝડપથી પોસ્ટ કરી દો, બરાબર, ઝડપથી મોકલવું હોય તો ટપાલ ખાતું ભારતમાં નક્કી કરેલા સ્થળો માટે, જેમ કે તમે અમદાવાદમાં રહો છો, અમદાવાદથી તમારે મુંબઈ મોકલવું છે અને બહુ સ્પીડમાં તમારે કામ કરવું છે, બરાબર, તો તમે સ્પીડ પોસ્ટ કરશો, અથવા નોર્મલ નોર્મલ ધીમે ધીમે જાય, બરાબર, તો ઝડપી અથવા ઝડપી ટપાલ અથવા પાર્સલ સેવા ચોક્કસ સમય મર્યાદામાં ડિલિવરી થશે તેવી ખાતરી સાથે સ્વીકારે છે. સ્પીડ પોસ્ટ પાર્સલ માટે સામાન્ય ટપાલ પાર્સલ કરતાં વધુ કિંમત ચૂકવવી પડે છે અને જરૂરિયાત પ્રમાણે વીમો પણ લઈ શકાય છે. સિમ્પલ સ્પીડ પોસ્ટ. ત્યારબાદ છે એક્સપ્રેસ પાર્સલ, કે ચલો મારે ઝડપી, વધારે ઝડપી મોકલવું છે, બરાબર, તો એના માટે શું છે કે ભાઈ એના માટે એક્સપ્રેસ પાર્સલની પણ સુવિધા છે. તો એમાં નક્કી કરેલી સમયમાં, એટલે એમાં હોય કે ભાઈ આટલા દિવસમાં પહોંચી જશે, તો એ એના કરતાં પણ ઝડપી પહોંચવાનો ટ્રાય કરે, બરાબર, ટપાલ સેવા જે પોસ્ટ ઓફિસ છે તે, તો એના માટે હવાઈ માર્ગ કે પછી અન્ય સૌથી ઝડપી મળે જે પણ માર્ગ હોય એ માર્ગે તે મોકલે છે અને સ્પીડ પાર્સલ કરતાં પણ આની ફી વધારે હોય છે, બરાબર. ઓબ્વિયસલી જેમ જેમ તમે આગળ જાઓ, જેમ જેમ વધારે સર્વિસ લો, એમ એમ પૈસા વધવાના. તો અહીંયા ખાસ એક્સપ્રેસ પાર્સલમાં ટપાલ ખાતું હવાઈ માર્ગનો પણ ઉપયોગ કરે છે, બરાબર, જે સારી બાબત છે. ત્યારબાદ બચત સેવાઓ. હવે ટપાલ ખાતું છે ને બચત સેવા પણ, મતલબ જે સેવિંગ એકાઉન્ટ પણ ઓપન કરી આપે છે. હવે બચત ખાતું 5 વર્ષીય રિકરિંગ ડિપોઝિટ, સમય આધારિત થાપણો, માસિક આવક યોજના, વયસ્ક નાગરિકો માટેની બચત યોજનાઓ, એટલે પહેલાં જે હતા ને બધા ઓલમોસ્ટ સેવિંગ બધા પોસ્ટમાં જ કરતા, પોસ્ટ ઓફિસમાં, બરાબર, કે ભાઈ ચલો આટલા વર્ષે ડબલ થઈ જાય પૈસા, બરાબર, એ રીતે જ કે ભાઈ ચલો 8 વર્ષમાં ડબલ, 10 વર્ષમાં ડબલ, 7 વર્ષમાં ડબલ, 5 વર્ષમાં ડબલ, એટલે એ રીતે રિટર્ન કેલ્ક્યુલેટ કરતા, બહુ એમ ટકામાં ના ગણતા કે ભાઈ ચલો કેટલા ટકા મળે છે એની રિટર્ન, આટલું પહેલાં 5 વર્ષમાં ડબલ થાય છે, ચલો રોકી લો. તો એ બચત યોજનાઓ અલગ અલગ હતી, બરાબર, રિકરિંગ ડિપોઝિટ છે, સમય આધારિત થાપણો, FD છે, બરાબર. તો હવે જો આમાં રિકરિંગ ડિપોઝિટ યોજનાને બધું આગળ જોઈએ જ છે આપણે. હવે શું કહે છે, પછી 5 વર્ષ અને 10 વર્ષના સમયગાળા માટેના કિસાન વિકાસ પત્રો, સુકન્યા સમૃદ્ધિ ખાતા જેવી સેવાઓ પણ પૂરી પાડે છે અને બેંકની જેમ પોસ્ટ ઓફિસમાં પણ બચત ખાતા ખોલી શકાય છે. યાદ રાખજો, આ માટે ચેકબુક પણ મળે છે, વિચાર, ચેકબુક પણ તમને મળે છે અને ATM કાર્ડની પણ સગવડ મળે છે. વાહ, હવે ઓનલાઈન પણ મળતું જશે, બરાબર. હવે તો જો કે આપણે UPI યુઝ કરીએ છીએ બધા, મતલબ ઓલમોસ્ટ ઘણા બધા લોકો. નેક્સ્ટ છે રિકરિંગ ડિપોઝિટ યોજના. હવે આ યોજના અનુસાર ખાતું ખોલાવનારે દરેક માસની અગાઉથી નક્કી કરેલી તારીખ અથવા તે પહેલાં નક્કી કરેલી રકમ ભરવાની રહે છે, એટલે કે દર મહિને, દર 3 મહિને, તમે જે પણ તમે ખોલાવેલું હોય, બરાબર, જે પ્રમાણે, તો 5 વર્ષે આ ખાતું પાકતા નક્કી કરેલા વ્યાજ સહિત આ રકમ ખાતું ખોલાવનારને મળે છે અને 5 વર્ષના સમયગાળા પછી જરૂર હોય તો બીજા 5 વર્ષ માટે, ધારો કે ચલો 5 વર્ષ થઈ આપણે પૈસાની જરૂર છે નહીં, બરાબર, પૈસા બહુ છે, ભગવાનની દયા છે, બરાબર, હોય ને ભગવાનની દયા દરેકને છે, બરાબર, ટેન્શન ના લો. વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, ભગવાનની દયા આવી જશે તમારા ઘેર. તો જો ધારો કે 5 વર્ષ પતી ગયા, તમારે પૈસા નથી જોતા, તમે કહેશો ચલો 5 વર્ષ બીજા મૂકો, શું જરૂર છે, તો એ કરી શકાય. પછી છે ટાઈમ ડિપોઝિટ, બરાબર, એમાં હવે જે નક્કી કરેલું છે ને વ્યાજ એ પ્રમાણે, હવે એમાં વ્યાજ બાજુ બહુ બધું ના મળે, બરાબર, એમાં મતલબ યુ નો આપણી ઈચ્છા હોય કે બહુ બધું મળે, મને ડિપેન્ડ્સ. ઓકે, તો નેક્સ્ટ છે ટાઈમ ડિપોઝિટ, એટલે FD ઇન શોર્ટ સમજો, કે એમાં ચોક્કસ ટાઈમ એ, મતલબ ધારો કે ચલો 5 વર્ષ માટે, 1 વર્ષ માટે, 2 વર્ષ માટે, 3 વર્ષ માટે, જેટલા વર્ષ માટે તમે 200ના અથવા 200ના ગુણાંક, રૂપિયા 200 મિનિમમ મૂકી શકાય. વિચારો તમે રૂપિયા 200, તમે વિચારો 200 સર શું છે, બરાબર, 200 ઘણા બધા લોકો માટે ઘણા બધા રૂપિયા, મતલબ એક મોટી રકમ હોઈ શકે છે, બરાબર, અને કોઈ માટે તો 200 એટલે એક પીઝો આવી જાય, બરાબર, બસ 200 સર રોજના વપરાઈ જાય, બરાબર. તો પૈસા તમે 200થી ચાલુ કરી શકો અને 200ના ગુણાંકમાં જેટલા પણ
રકમો એટલું મૂકી શકાય છે. અને વ્યાજની ગણતરી દર 3 મહિને થાય, એટલા દર 3 મહિને, પરંતુ વ્યાજની ચૂકવણી ગણતરી 3 મહિને, પણ ચૂકવણી વાર્ષિક ધોરણે થાય છે. અને એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસ, ધારો કે આપણે ઘર ચેન્જ કર્યું તો બીજી પોસ્ટ ઓફિસમાં આપણે ખાતું ફેરબદલી કરી શકીએ છીએ, અને ખાતું ખોલાવ્યા પછી તે પાકે તે પહેલાં ગમે ત્યારે બંધ પણ કરી શકાય છે, બરાબર? એટલે એનું ટેન્શન નથી ટાઈમ ડિપોઝિટનું. ત્યારબાદ રાષ્ટ્રીય બચત પત્રો. તો રાષ્ટ્રીય બચત પત્રોના રોકાણકારોએ જે તે પોસ્ટ ઓફિસમાં થી નક્કી કરેલી રકમ માટે ખરીદવાના હોય છે, એટલે શું એના એમાં તમે પૈસા આપો, એમાં તમને કેટલાક પેપર્સ મળે જે એક ગવર્મેન્ટ ઓથોરાઇઝડ હોય, બરાબર? એનો 5 વર્ષ હોય. બોન્ડ, બોન્ડ સમજો તમે, મે બી તમને ખબર નહીં હોય બોન્ડ શું છે, પણ અમને એટલું ધ્યાન આપો કે એક કાગળ તમને મળે છે, એક સર્ટિફિકેટ, સર્ટિફિકેટ સમજો, અને એમાં એવું લખેલું હોય કે તમને આટલા વર્ષ પછી આટલા પૈસા મળશે. હવે એ સર્ટિફિકેટનું કંઈક પ્રાઇસ છે, તો એ રાષ્ટ્રીય બચત પત્ર છે, બરાબર? જેમ કે હું એક 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 સર્ટિફિકેટ બનાવું અને એનું કહું કે આના 10,000 રૂપિયા છે, બરાબર? અને 5 વર્ષ પછી આ સર્ટિફિકેટ તમે મને આપશો પાછું, એટલે હું તમને 15,000, 20,000, 17,000 આપીશ, અને તમે મને 10,000 આપશો, સર્ટિફિકેટ લઈને ઘરે જશો. પછી 5 વર્ષ પછી હું ના આવું તો પણ આ તો ગવર્મેન્ટ છે, આ થોડું જશે, બરાબર? એટલા માટે લોકો આમાં રોકતા હોય છે, એટલે વિશ્વાસ કરતા હોય છે, બરાબર? તો સમજી ગયા, સિમ્પલ ટોપિક. ત્યારબાદ કિસાન વિકાસ પત્ર. હવે કિસાન વિકાસ પત્રમાં રોકાણકારે રોકેલી રકમને 100 માસ એટલે કે 8 વર્ષ અને 4 મહિના પછી વ્યાજ સહિત 2 ગણી રકમ ચૂકવવી પડે છે, અને કિસાન વિકાસ પત્ર ચોક્કસ રકમ માટે જ મળી શકે છે. એટલે કે જે કિસાન વિકાસ પત્રમાં 8 વર્ષના 4 મહિનામાં ડબલ થઈ જાય પૈસા, બરાબર? અને વ્યાજ સહિત પાછી, હા, એટલે આ પણ એક છે વસ્તુ જે ખેડૂતો માટે જશે નામ પ્રમાણે, બરાબર? અને પાક્યા તારીખે જરૂરી પ્રક્રિયા કરીને જ કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી મૂળ રકમની 2 ગણી રકમ મેળવી શકાય છે, એટલે વ્યાજ સાથે 2 ગણી થશે, બરાબર? ઇન શોર્ટ, એટલે કે ધારો કે 50,000નો કિસાન વિકાસ પત્ર હોય તો એના 1 લાખ થઈ જાય. પછી ટેક્સ અલગ, હા, ટેક્સ ટેક્સ વિશે માહિતી નથી આપી, બાકી આમાં ટેક્સ પણ લાગતો હશે. પછી જે જાહેર ભવિષ્ય નિધિ એટલે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે PPF, તો જોકે આ ખાતું તો તમે બેંકમાં પણ ખોલી શકો, બરાબર? તો જાહેર ભવિષ્ય નિધિ અન્વયે કોઈ પણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે. આ ખાતાની મુદત 15 વર્ષની હોય છે. આ ખાતામાં વાર્ષિક ધોરણે ઓછામાં ઓછા ₹500 ભરવાના. આનો મેઇન બેનિફિટ શું છે ખબર છે? કે આમાં જે પૈસા મળશે ને, જે પણ કિંમત, મતલબ જે પણ રૂપિયા 15 વર્ષ પછી, 15 વર્ષ સુધી તો તમે આમાં મતલબ કંઈ કરી શકશો નહીં, બહાર નહીં નીકાળી શકો, ખાલી નાખવાના જ, બરાબર? તો 15 વર્ષ પછી તમને જે પૈસા મળશે ને, એમાં પણ 15 વર્ષ સુધી તમારે ₹500 નાખવાના છે, બરાબર? તો જે પૈસા મળશે આવક વેરામાં ગણાશે નહીં, એટલે એની ઉપર કોઈ ટેક્સ લાગશે નહીં, ટેક્સ ફ્રી ઇન્કમ થશે, એ ગુડ થિંગ, બરાબર? મારે જોકે PPF લેવાનું બાકી છે, બરાબર? તમે પછી લેજો, બરાબર? ઇન ફ્યુચર સારું છે. જુઓ, હવે ₹500 ભરી, ઓકે, વાત કરીએ આપણે એની પણ. હવે આ ખાતું 15 વર્ષ પછી, ધારો કે 15 વર્ષ પછી તમારે વધારે લંબાવવું છે તો લંબાવી શકે. 5 વર્ષ માટે ગમે તેટલા વખત લંબાવી શકાય છે. અને ધારો કે ખાતાદાર જે છે, મતલબ એ કદાચ ઇનકેસ મૃત્યુ થાય તો પછી જે વારસદાર, જે નોમિની હોય એને પણ આ પૈસા મળી શકે છે, બરાબર? ત્યારબાદ છે પોસ્ટલ વીમો. તો ભારતમાં આઝાદી પહેલાં કલ્યાણ યોજના તરીકે પોસ્ટલ વીમાની શરૂઆત થઈ હતી. મધ્યસ્થ અને રાજ્ય સરકારના કર્મચારીઓ ઉપરાંત અર્ધ સરકારી સંસ્થાના કર્મચારીઓને પણ આ સેવા મળવા પાત્ર છે. પોસ્ટલ વીમામાં જીવન વીમાની વિવિધ પ્રકારની પોલિસીઓ મળી શકે છે. અને પોસ્ટલ વીમા એટલે જીવન વીમા જેવું છે, એક વીમો છે, બરાબર? જેની શરૂઆત ભારતમાં આઝાદી પહેલાં કલ્યાણ યોજના તરીકે થઈ હતી, બરાબર? આમાં શું છે, કેટલીક લેટેસ્ટ ઇમ્પોર્ટન્ટ અપડેટ હોવી જોઈએ, મતલબ જે નવી માહિતી નથી, બરાબર? બુક જૂની છે એટલે, પણ કોઈ વાંધો નહીં, આપણે એક્ઝામમાં આ જ પૂછાશે એટલે થોડું યાદ રાખવાનું છે, બરાબર? હવે જો આમાં ખાસ આની ખાસિયત શું, તો ઓછામાં ઓછું પ્રીમિયમ અને પોલિસી ઉપર વધુમાં વધુ મળતું બોનસ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, માસિક આવક યોજના એટલે કે મંથલી ઇન્કમ સ્કીમ. કે ધારો કે કોઈને એવી રીતે રોકવા જાય પૈસા, કે ચલો મહિને મહિને પૈસા મળે, બરાબર? ખર્ચો, મતલબ કોઈને ખર્ચો કરવા માટે, મતલબ વાપરવા માટે, ખર્ચો કરવા એટલે વાપરવા, બરાબર? હવે આમાં તમે વિચારો કે કોને જરૂર પડે, કે જે ઉંમરલાયક છે, વૃદ્ધ છે, બરાબર? તો એ લોકો માટે આ સારી છે કે ચલો મહિને મહિને કેટલાક પૈસા મળે, કારણ કે ઇનકેસ મૃત્યુ થઈ જાય પછી તો પૈસા બધા અહીંયા જ મૂકીને જવાના છે, એટલે થોડા વાપરતા જઈએ, બરાબર? લાઈફને એન્જોય કરતા જઈએ. તો જો
तो रोकाणकार ने दर महीने व्याजनी रकम मिली शके ते हेतु माटे आ योजना उपयोगी छे। आ योजना हेठ व्यक्तिगत रीते अथवा बीजी व्यक्ति साथ संयुक्त नामे खातु खोलावी शकाय छे। आवुं खातु 5 वर्षना समयगाळा माटे खुले, केटला 5 वर्ष, અને જરૂરિયાત મુજબ એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આવું ખાતું ફેરબદલી કરી શકાય છે, અને જરૂર હોય તો 1 વર્ષ બાદ કેટલીક શરતોને આધીન રોકાણની રકમ પણ પરત લઈ શકાય છે। તો આ છે માસિક આવક યોજના, બરાબર। સિમ્પલ છે કે ભાઈ તમે કેટલાક રૂપિયા નાખ્યા એકી સાથે, કે ચલો 1 લાખ 2 લાખ 3 લાખ, અને કીધું કે ચલો 5 વર્ષ માટે અને દર મહિને મને વ્યાજ અથવા દર 3 મહિને અથવા દર 6 મહિને, બરાબર, માસિક, પછી ત્રિમાસિક અને 6 માસિક, એટલે તો અડધું વર્ષ જ થયું, બરાબર, હાફ યરલી, બરાબર, ઇંગ્લિશમાં ક્વાર્ટરલી, હાફ યરલી, યરલી આવે, બરાબર, ઓકે। તો નેક્સ્ટ છે હવે મની ઓર્ડર, બરાબર, મની ઓર્ડર છે, અને પછી છે વખાર, એટલે કે આ લાસ્ટ ટોપિક છે આપણો મની ઓર્ડરને એક બીજો। મની ઓર્ડર એ પોસ્ટ ઓફિસ દ્વારા, આ બહુ અગત્યનું છે, મની ઓર્ડર બહુ મજા આવશે તમને સમજવાની। મની ઓર્ડર શું છે? તો ધારો કે તમારે ચલો પૈસા મોકલવા છે કોઈને, હમણાં તો યુપીઆઈ છે, ગૂગલ પે છે, ફોનપે, બરાબર, બધા પાછળ પે લગાડી પણ ઘણી બધી સર્વિસ છે, બરાબર। તો હવે પહેલાં તો આવું કંઈ સર્વિસ હતી નહીં, એટલે આજથી 10 વર્ષ પહેલાં પણ નથી, બરાબર। બેંકથી નેફ્ટ, બેંકથી ટ્રાન્સફર કરવું પડતું હતું, બરાબર, અથવા એટીએમ હતા ત્યારે। પણ આથી ધારો કે હજુ પાછળ આપણે જઈએ, 20 વર્ષ પાછળ જઈએ, ધારો કે તમે વિચારો, તમે દિલ્હી ગયા છો અને તમારા પૈસાની જરૂરિયાત પડી, તમે 2000ની સાલમાં ફોન કરો છો, ફોન હતા ડબલાવેલા રૂપિયાવાળા અને બધા એવા ડબલા તો હતા જ, તેમાં તમે ફોન કરો છો, બરાબર, અને તમે કહો છો પપ્પા મારા પૈસાની જરૂર છે, તો ઓપ્શન શું હોય કે ભાઈ ચલો કાં તો એની જોડે મતલબ કોઈ રહેતું હોય કોઈ સંબંધિત, તો એના થ્રુ પૈસાનું કંઈક વ્યવસ્થા કરવી પડે, અથવા પછી કોઈ મતલબ આંગડિયા સેવા કહેવાય, બરાબર, જેમ કે એક મિનિટ આંગડિયા, હા આંગડિયા સેવા, બરાબર, કે ભાઈ ચલો કોઈ વ્યક્તિને અહીંયા પૈસા આપીએ અને એ વ્યક્તિ સામે પૈસા આપી દે, બરાબર। અને બીજું આમાં ટપાલ, કે ભાઈ શું કહે, મની ઓર્ડર કરીએ એક જગ્યાએથી નાણાં બીજા સ્થળે, હા આની જોડે હવે આ પૈસા કેવી રીતે મળતા હશે એ પણ એક વિચારવા જેવી વસ્તુ છે। તો જો એ જ આમાં સમજવાનું છે, તો આમાં શું થાય, તો જો સૌથી પહેલાં તો આપણે સમજીએ, મની ઓર્ડર એ પોસ્ટ ઓફિસ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે નાણાં મોકલવાની વ્યવસ્થા છે। આ સેવા માટે પોસ્ટ ઓફિસને કમિશન ચૂકવવું પડે, પોસ્ટ ઓફિસ કહે ભાઈ મફતમાં એમને ફેરવું કંઈ, પૈસા લાવો, થોડું કમિશન લાવો, જે પણ કમિશન હોય, હવે જે વ્યક્તિને નાણાં મોકલવામાં આવ્યા હોય તે વ્યક્તિને નાણાં મળ્યા બદલની પહોંચમાં સહી લેવામાં આવે, સહી કે ભાઈ ચલો પૈસા મળી ગયા, અને તે એક મિનિટ જે વ્યક્તિને નાણાં મોકલવામાં આવ્યા હોય તે વ્યક્તિની નાણાં મળ્યા બદલની પહોંચમાં સહી લેવામાં આવે અને તે નાણાં મોકલનારને પહોંચાડવામાં આવે, એટલે જે પૈસા મોકલે છે, રૂપિયા મોકલે છે, એને પાછી રસીદ મળશે કે ના ભાઈ સામેવાળાને મળી ગયા પૈસા। હવે જુઓ, હવે હમણાં તો ડિજિટલ જમાનો છે, બરાબર, તો હમણાં તો ઓનલાઈન સર્વિસ પણ આ લોકોએ ચાલુ કરી નાખી છે, વેરી ગુડ, બરાબર। તો ટપાલ ખાતા દ્વારા ઓનલાઈન ટેકનોલોજીના ઉપયોગથી ઇન્સ્ટન્ટ મની ઓર્ડર IMO શરૂ કરાયો છે, જેના દ્વારા રૂપિયા 1000થી રૂપિયા 50000 સુધી ની રકમ ભારતમાં કોઈ પણ સ્થળે એક જ દિવસમાં પ્રાપ્ત બને છે। નાણાં મોકલનારે પોસ્ટ ઓફિસને નાણાં તથા કમિશનની રકમ ચૂકવતાની સાથે જ તેની પહોંચ અને એક ખાનગી નંબર સીલબંધ કવરમાં આપવામાં આવે છે। નાણાં મોકલનાર જેને નાણાં મોકલવા માંગે છે તેને આ ખાનગી નંબર આપે છે। નાણાં મેળવનારે ફોટાવાળું ઓળખપત્ર અને ખાનગી નંબર પોસ્ટ ઓફિસમાં રજૂ કરવાથી મની ઓર્ડરની રકમ મેળવી શકે છે। તો જે આ જે સર્વિસ છે તેને કહેવાય ઇન્સ્ટન્ટ મની ઓર્ડર, બરાબર, IMO। હવે જો IMOમાં તમે ₹1000થી ₹50000 સુધી, આમાં તમારે શું પ્રોસેસ કરવાની, તો જે પોસ્ટ ઓફિસ છે ત્યાં જાઓ, બરાબર, ત્યાં નાણાં આપો, કમિશનની રકમ ચૂકવો, અને પછી તમને એક નંબર આપશે, એક ખાનગી નંબર, જે તમારે જેને પણ મોકલવાનો છે એને આપી દેવાનો, એ જશે ઓળખપત્ર લઈને અને નંબર લઈને, તો એના પૈસા તરત મળી જશે। હવે નેક્સ્ટ છે ઈ મની ઓર્ડર, બરાબર, ઈ મની ઓર્ડર શું છે? તો હવે ઈ મની ઓર્ડર કેટલાક મતલબ નિયત પોસ્ટ ઓફિસમાં જ આ સેવા ચાલુ છે, ઓલમોસ્ટ મતલબ જે સિટીમાં જે છે એમાં ચાલુ જ હશે। હવે ઈ મની ઓર્ડરથી તમે સરનામે, એટલે ધારો કે કોઈ વ્યક્તિના સરનામે તમારે કંઈક મોકલવું છે, પૈસા મોકલવા છે,
તો તમે એ પણ મોકલી શકશો. તો ઈ મની ઓર્ડર દ્વારા રૂપિયા 1 થી રૂપિયા 5,000 સુધી મોકલી શકાય છે. અને આ નાણાં મોકલવા માટે ટપાલ ખાતું, વેબ સર્વિસીસ અને તેના કોમ્પ્યુટર નેટવર્કનો ઉપયોગ કરે છે. અને ઈ મની ઓર્ડર ઓનલાઈન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. અને પૈસા જે પૈસા મોકલવાનારે પોસ્ટ ઓફિસમાં જવાનું, પોતાના કોમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા ટપાલ ખાતાની વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન બુકિંગ માટેનું ફોર્મ ભરવાનું, અને પછી જેને ઈ મની ઓર્ડર ફોર્મમાં જે તે નાણાં મોકલવા માંગે છે તેનું નામ, સરનામું, જેમાં પિનકોડ હોવો આવશ્યક છે. 24 કલાકમાં નાણાં વ્યક્તિને તેના સરનામે મોકલવામાં આવે છે. નાણાં મેળવતી વખતે ફોટો ધરાવતું ઓળખપત્ર રજૂ કરવું પડે છે. ઈ મની ઓર્ડરની સાથે જરૂરી હોય તો નક્કી કરેલા સંદેશાઓમાંથી કોઈ એક સંદેશો પણ નાણાં મેળવનારને મોકલી શકાય છે. હવે જો આમાં ખાસ IMO બરાબર, ઇન્સ્ટન્ટ મની ઓર્ડર, અને આ ઈ મની ઓર્ડર બરાબર. તો હવે ઈ મની ઓર્ડરમાં તમે શું કરશો ભાઈ, ઓનલાઈનથી જ આપણે, તો એના માટે પૈસા મોકલનારે પોસ્ટ ઓફિસમાં જવું પડશે બરાબર, અહીંયા લખ્યું છે એ પ્રમાણે. ઓકે, તો રૂબરૂ જવાનું, પછી જે પણ ફોર્મ ભરવાનું એ ભરવાનું, પૈસા આપવાના, અને એ બીજા દિવસે મળી જશે. અને જે સામે જેને મોકલવાનું છે તેનું નામ, સરનામું અને પિનકોડ પણ હોવો આવશ્યક છે. હવે આ આ તો વાત થઈ મની ઓર્ડરની. હવે વાત કરીએ બીજી કોઈ સેવાઓ મળે છે તો. હા, તો આનુષંગિક સેવાઓ અન્ય ટપાલ ખાતા દ્વારા બીજી ઘણી બધી સેવા ઉપલબ્ધ છે, જેવી કે વિદેશી ચલણનું ખરીદ વેચાણ, વિદેશી ચલણમાં ટ્રાવેલર્સ ચેક, વિદેશી ચલણમાં અગાઉથી સંગ્રહિત રકમનું કાર્ડ, ડેબિટ કાર્ડ, વિદેશી ચલણમાં ડ્રાફ્ટ, કેટલાક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ. મ્યુચ્યુઅલ ફંડ શું છે ખબર છે? નથી ખબર, ઇન ફ્યુચર આપણે એના વિશે પણ માહિતી મેળવીશું. તો ભારત સરકારની ઘણી બધી યોજનાઓ માટે એજન્ટ તરીકેની સેવા, બેન્કિંગની સેવા, પેન્શનરોને તેમના બચત ખાતામાં પેન્શનની ચૂકવણી, રેલવે ટિકિટની બુકિંગ, મતલબ રેલવેની ટિકિટ પણ તમે બુક કરી શકો છો. તો આ બધી સેવાઓ આપે છે ટપાલ ખાતું. ટપાલ ખાતું ભારત સરકારની માલિકીનું છે, માટે લોકોને ટપાલ ખાતાની સેવામાં વધુ વિશ્વાસ જોવા મળે છે. ગવર્મેન્ટનું છે એટલા માટે આપણને ટ્રસ્ટ થાય, એટલે આપણે પૈસા આપી શકીએ, કારણ કે વિશ્વાસ વગર કામ ન થાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોયું ટપાલ સેવા, પૂરેપૂરી માહિતી મેળવી લીધું. હવે જોઈશું આપણે વખાર નેક્સ્ટ વિડીયોમાં બરાબર. અને વખાર લાસ્ટ ટોપિક છે આ ચેપ્ટરનો બરાબર, અને પછી આપણે જોઈશું ચેપ્ટર નંબર 3. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જો તમને હેલ્પફુલ થયો છે, વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ. થોડું પાણી પી લેજો બરાબર. ઓકે, બાય.